જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પોપટલી ગાદી પાટી ગેમમાં બીજો પોઈન્ટ શીખીશું કે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમારે સદ્યપદીમાં આપેલું છે અને અહીંયા આપેલા છે કયા કયા શબ્દ મૂકીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે પોપટ શૌચાલય ઢોલ મૌલવી મોર ઔષધ હોડી અને ચોપડી બરાબર હવે અહીંયા આપણે ચિત્ર જોઈ અને પછી શબ્દ યોગ્ય મૂકવાના છે પહેલા તો જોવાનું છે ચિત્ર અહીંયા પહેલા નંબરમાં લખ્યું છે સૌરભ ખાલી જગ્યા વગાડે સામું ચિત્ર આપેલું છે જુઓ તો ઢોલનું સૌરભ શું વગાડે છે ઢોલ તો અહીંયા આપણે લખીશું ઢોલ વાક્ય બની ગયું ને સરસ સૌરભ ઢોલ વગાડે હવે એ રીતે ત્રીજા નંબરમાં જોઈશું સામું ચિત્ર આપેલું છે મોર તો અહીંયા શું લખ્યું છે ખાલી જગ્યા ટેઉ બોલે તો કોણ બોલે છે ટેઉ મોર તો અહીંયા આપણે લખીશું મોર ટેઉ બોલે એ રીતે ત્રીજા નંબરમાં આપેલું છે વૈદ્યરાજ ખાલી જગ્યા આપે તો આપણે જોઈશું વૈદ્યરાજ શું આપે છે જુઓ તો અહીંયા ઔષધ શું આપે વૈદ્યરાજ ઔષધ અહીંયા આપેલું છે ચિત્ર તો આપણે અહીંયા લખીશું ઔષધ વૈદ્યરાજ ઔષધ આપે પછી શું આપ્યું છે ચોથા નંબરમાં જાહેર ખાલી જગ્યા જરૂરી છે સામું ચિત્ર છે તમે બધાએ જોયેલું છે ને સામું છે શૌચાલય તો આપણે અહીંયા લખીશું શૌચાલય એના પછી આપણે છે પાંચમા નંબરનો સામું ચિત્ર છે જુઓ તો સરસર તરે શું તરે છે તો હોડી સામું ચિત્ર આપેલું છે હોડીનું તો હોડી સરસર તરે પછી છ નંબરનું આપેલું છે મોના ખાલી જગ્યા મૂકે છે સામું ચિત્ર આપેલું છે અહીંયા બોલો તો ચોપડી તો અહીંયા મોના ચોપડી મૂકે છે તો અહીંયા આપણે લખીશું ચોપડી કઈ કઈ વાક્ય હવે આવશે સાત નંબરમાં ખાલી જગ્યા ડાળ પર બેઠો છે સામું ચિત્ર છે અહીંયા કોણ ડાળ ઉપર બેઠું છે પોપટ તો અહીંયા આપણે લખીશું પોપટ ડાળ પર બેઠો છે આઠમા નંબરમાં ખાલી જગ્યા નમાજ પઢે છે કોણ નમાજ પઢે છે મૌલવી તો અહીંયા લખીશું મૌલવી મૌલવી નમાજ પઢે છે તમારે આ રીતે ચિત્રના યોગ્ય શબ્દો મૂકી અને ખાલી જગ્યા તમારી સાધ્યપોથીમાં અને નોટમાં આ રીતે બંનેમાં લખવાની છે